પાટણ જિલ્લાના રાધનપુરના અલ્હાબાદ વલરાળા ગામના ખેતરના વાવરો કુવામાં આજથી 2-3 દિવસ પહેલા એક અજાણ્યા સમૂહ દ્વારા ગાયની હત્યા કરી તેનો મસ્તક કાપી કુવામાં નાખી દઈ ફરાર થઈ ગયા હતા। આ બાબતની જાણ ગામ લોકોને થતા ટોળે ટોળા ભેગા થયા હતા। ત્યારે ગામ લોકો દ્વારા આ બાબતની જાણ રાધનપુર પોલીસને લેખિત ફરિયાદથી કરવામાં આવી। આ બનાવને પગલે રાધનપુર પોલીસ દ્વારા કોઈ પગલાં નહીં ભરતા ગૌસેવકો માલધારીઓમાં ભારે જુસ્સો જોવા મળ્યો અને મોટી સંખ્યામાં માલધારીઓ સાથે મળીને આ તપાસ થાય તે માટે રજૂઆત કરી હતી। આ હત્યામાં ત્યાં ખેતરોની રખડવાળી કરતા હોવાનો ઇસમનું નામ આ અરજીમાં લખ્યું હતું। આ ઇસમ દ્વારા અગાઉ પણ નીલગાય રોજનો શિકાર કર્યા હોવાનું જણાવ્યું હતું। એ જ ઇસમ દ્વારા ગાય હત્યા કરી અવાવરો કૂવામાં માથું નાખી દઈ હત્યા કરી હોવાની શક હોવાથી આ ઇસમ સામે કાર્યવાહી કરવા માંગણી કરાઈ હતી। નાયબ કલેક્ટર રાધનપુરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। જો સત્વરે તપાસ નહીં થાય તો મોટા પ્રમાણમાં માલધારીઓ ગૌરક્ષકો સાથે મળી આંદોલન કરશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે। ત્યારે જોવું એ રહ્યું કે પોલીસ દ્વારા ઇસમ વિરુદ્ધ કેવા પગલાં ભરાય છે। મારા ગામની સીમમાં દેવરાજભાઈ હરિભાઈ ચૌધરીના ખેતરમાં અવાવરો કૂવો હતો। એ કૂવામાં ગાયનું મસ્તક કાપી અને કોથળામાં પૂરી કોથળાના મોઢીએ એક વાળાનો આંબળો પાડ્યો લોખંડના અને એક દોરડાનો આંબળો પાડેલો એ કોથળામાં પૂરી અને કૂવામાં નાખી ગયા લોકો અને એના ધડનો કોઈ પતો નહીં। ધડ માંસ માટે ઉપાડી ગયા। અમે આજુબાજુના ખેતરોમાં બધી તપાસ કરી પણ ક્યાંય ધડ અમને મળ્યું નહીં, પણ આ કોથળાનું મોઢિયું બાંધલ હતું એથી અમને શક પડ્યું કે આ ગાયને કોક હરમીએ કાપી અને એનું માંસ બરોબર વેચાણ થઈ ગયું છે। તો આ ગાયનો મુદ્દો અમે એના માથું કાન શીખ કોથળામાં કૂવામાં બહાર કાઢી અને અમે લાઈ અને આ પત્રકારોને જાણ કરી છે। તો આનો કાર્યવાહી આપણી આ ગૌ માતા આપણી હિન્દુની રાષ્ટ્ર માતા છે તો આમાં સહસહકાર આપવા સબ હિન્દુ લોકોને વિનંતી છે। પછી અમારા ગામની અંદર 200થી નીલગાયો 200 જેટલી હતી, આશરે અત્યારે 5-10 રહી છે। એ 100-150 નીલગાયો કાપીને લઈ ગયા, એમના માળખા ચામડા બધું પડ્યું છે હાલે। આ વહાઈ વાળું ખેતર કહેવાય છે અને અંદર કૂવો છે, કૂવાની અંદર ગાયનું માથું કાપી કોથળા બાંધી અને નાખ્યું છે એ મને ખબર નહીં, પણ છતાં અમે 2 દાડા પછી આયા જોવા તો માથું દેખાણું હત્યા કરેલી ડફોરાઓએ એનું નામ વિરુદ્ધ આપણે અરજી આપેલી છે, પ્રાંત સાહેબને પોલિટિશિયનો પણ અરજી આપેલી છે, પણ તેની કોઈ કાર્યવાહી થઈ નથી। જો આની કરાવી નહીં થાય તો આગલા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની ખાસ નોંધ લેવી। 3 દિવસ થઈ ગયા અમે અરજી આપી છે, પોલિટિશિયનો અરજી આપી છે, જેની માને કાપી નાખી છે, ગાયને ખુલ્લેઆમ કતલ કર્યો છે, કૂવામાં એનું માથું નાખી દીધું છે, તો કેમ સરકાર ઊંઘે છે એ અમને ખબર પડતી નથી। જો આનું કાયદેસર કાર્યવાહી તમે નહીં કરો તો અમે ઉગ્ર આંદોલન એક રાધનપુરમાં નહીં આખા ગુજરાતની અંદર આપીશું એવી અમે ચીમકી આપીએ છીએ અને આની અંદર કાર્યવાહી કડકમાં કડક થવી જોઈએ, એની સજા થવી જોઈએ, સજાને પાત્ર છે। દારૂ ઉપર પાબંધી હોય તો ગાયના કાયદા ઉપર કેમ તમે અરજીઓ નથી લેતા અને કેમ તમે સ્વીકારતા નથી, આવી અમારી માલધારીઓની રજૂઆત કરવા આવ્યા છીએ। નાનજીભાઈ ઠાકોર સાથે NS ગુજરાત ન્યૂઝ રાધનપુર।